पेट्रोल डीजल भाव वधारा सामे आजे कांग्रेस द्वारा राज्यव्यापी आंदोलन चाली रह्यु छे। त्यारे नेत्रंग तालुका कांग्रेसना कार्यकर्ताओए ऊंट लारीनी पाछळ ट्रेक्टर बांधी पोस्टरो सरगावी विरोध नोंधाव्यो અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનને લઈ નેત્રંગ ચાર રસ્તા ખાતે પણ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઊંટ લારીની પાછળ ટ્રેક્ટર બાંધી નેત્રંગ ચાર રસ્તાથી મામલતદાર કચેરીએ રેલી કાઢી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી। આ કાર્યક્રમ નેત્રંગ ચાર રસ્તા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, તાલુકા પ્રમુખ સંજય વસાવા સહિત કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યારથી પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલું છે ત્યારથી લઈને પેટ્રોલ અને ડીઝલના અસંખ્ય ભાવ વધારો કરી રહ્યા છે, જેનાથી લઈને આ દેશની પ્રજાની કમર તૂટી રહી છે। ખાસ કરીને હમણાં 20 દિવસની અંદર આ લોકોએ 10 થી 15 રૂપિયા કરતાં પણ વધુ ડીઝલ અને પેટ્રોલની અંદર ભાવ વધારો કરી, અને એક બાજુ કોરોનાની મહામારીમાં લોકો પીડાઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ આ ડીઝલ અને પેટ્રોલના દિવસે ને દિવસે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા કરી અને લોકો પર એક ત્રાસ ગુજારી રહી છે આ દેશની ભારતીય જનતા પાર્ટી। ત્યારે મારે કહેવું છે કે આ વિસ્તારની અંદર સૌથી વધુ ખેડૂતોનો લોકો ખેતી કરીને જીવન ગુજારી રહ્યા છે, ત્યારે એક વીંગાની અંદર કમસે કમ 5 થી 7 વખત ટ્રેક્ટર ખેતરની અંદર ચલાવવાનું હોય, એની અંદર 2.5 લિટર પેટ્રોલ એક વખત બને, 250 રૂપિયાનું ભારણ ડીઝલની અંદર 250 રૂપિયાનું ભારણ ખેડૂતોની ઉપર ઠોકી દેવામાં આવેલું છે। ત્યારે એક બાજુ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી અને બીજી બાજુ આવી રીતે ડીઝલની અંદર અસંખ્ય ભાવ વધારો કરી અને લોકોની ઉપર આ લોકોની કમર તોડી નાખેલી છે। ત્યારે આજે નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસના કાર્યકરો અને તમામ આગેવાનો સાથે મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ને રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર મોકલવા માટે આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે લોકો આવેલા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।